પ્રશ્ન પૂછ્યો તો શૌનક ઋષિએ કે શેને જાણવાથી બધું કઈ જણાય જાય એવી કોઈ વસ્તુ વિશે આપ કહો, એને બદલે અંગિરસ ઋષિએ ઉત્તર કંઈક વિલક્ષણ રીતે જ આપ્યો. આ બધા વેદાંતના મહાત્મા આવું જ કરતા હોય છે. એટલે અર્જુનને પ્રશ્ન કંઈક પૂછ્યો અને ભગવાન જવાબ કંઈક આપ્યો. પેલા કહે છે કે કર્મયોગ અને જ્ઞાન યોગમાં ચડિયા તો કયો અર્જુન, તમે એક બાજુ જ્ઞાનીઓના વખાણ કરો, જ્ઞાનથી મોક્ષ મળે એવી બધી વાતો કરો બીજા અધ્યાયમાં, અને પછી મને કહો છો કર્મ તું કર, ઘોર કર્મ કર, તો તમારે પોતાનામાં જ બહુ ઠેકાણું લાગતું નથી. વ્યામી શ્રેણી વાક્યને હા વધતી ગોટાળાવાળું બોલો છો. જે એક એક વસ્તુ કહો, શું કરવું એ મને એક જ કહો, આમ ને આમ ને આમ ને આમ ના કરો. તો પેલા હા આ તું આ કર ના, લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા માયાનક. આ લોકની અંદર બે પ્રકારની નિષ્ઠા જીવન રીતિ છે, એક છે કર્મયોગ એટલે ગૃહસ્થાશ્રમ, બીજો છે સંન્યાસ, નવૃત્તિ માર્ગ, પ્રવૃત્તિ માર્ગ. આવો આ કયા પ્રકારનો ઉત્તર છે એવું જ અહીંયા કરે છે. સીધે સીધું કહી દેવું જોઈએ આ બ્રહ્મ જગતનું કારણ છે જેને જાણવાથી બધું જણાઈ જાય. એવું કે તો આપણી શિબિરે પૂરી થઈ જાય, તો આ જ ગરબડ છે. સારું છે કે જુદા જુદા ઉત્તર આપે છે. બે પ્રકારની વિદ્યા છે, પરાચય અપરાચય. દ્વે વિદ્યે વેદિતવ્ય, બંને પ્રકારની વિદ્યાઓ જાણવી જોઈએ. અચ્છા, એનો અન્વય આપવાનો છે બરાબર. તસ્મિન સહ ઉવાચ, તસ્મય સહ ઉવાચ, તસ્મય શૌનક ઋષિને સહ એટલે અંગિરસ ઋષિએ ઉવાચ કહ્યું, બ્રહ્મવિદઃ વદંતી. બ્રહ્મવિદઃ, અહીંયા બ્રહ્મનો અર્થ વેદ, મેં તમને ખ્યાલ કહ્યું હતું બ્રહ્મના ચાર અર્થમાં એક અર્થ થાય છે બ્રહ્મનો વેદ. એટલે બ્રહ્મવિદઃ વદંતી, જે લોકો વેદને જાણે છે એ લોકો કહે છે, ડિક્લેર કરે છે. ઇતિ ઇતિ એટલે હવે કહેશે, વાક્ય કહેશે. દ્વે વિદ્યે વેદિતવ્યે હસ્મ, દ્વે વિદ્યે હસ્મ વેદિતવ્યે, બે પ્રકારની વિદ્યાઓ ખરેખર પ્રાપ્ત કરવી જોઈએ. યદ પરાચ એવ અપરાચ, બરાબર, જે પરા છે અને અપરા છે. એટલે અહીંયા શૌનક ઋષિ અંગિરસ ઋષિને આ જે પ્રશ્ન કરે એના ઉત્તર રૂપે આ અંગિરસ ઋષિ કહી રહ્યા છે, દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિહાસમાં બ્રહ્મવિદો વદંતી. જે લોકો વેદના જાણકાર છે, વેદ અથવા વેદ વેદાંત બંને ગણી જ લેવાનું, એના સહિતના જાણકાર જે છે, હસ્મ એટલે ખરેખર કહે છે કે બે પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરવી જોઈએ. અહીંયા પરાવિદ્યા અર્થાત આ સમગ્ર જગતનું કારણ બ્રહ્મ છે, પર છે, પરમાત્મા છે એવું કહેવાને બદલે, પરાવિદ્યાનું સીધું નિરૂપણ કરવાને બદલે બે વિદ્યાઓની વાત કરે છે. અને અહીંયા શંકરાચાર્યજી કહે છે, ક્રમ અપેક્ષત્વાત પ્રતિવચનસ્ય, આગળ ઘણું મોટું છે પણ છેલ્લે કહે છે, નિરાકૃત્ય હિ પૂર્વપક્ષમ પશ્ચાત સિદ્ધાંત વક્તવ્ય. ભલે જે પ્રશ્ન કર્યો પરંતુ પહેલા શિષ્યના મનમાં જેટલા સંશયો છે એની નિવૃત્તિ થઈ જાય તો પછી જે બ્રહ્મ કે પરમાત્મા જે સત્ય છે એની નજીક જઈ શકે. એ કારણથી આચાર્ય પહેલા બંને વિદ્યાઓનું નામ દે છે, એમાં પાછા પહેલા અપરાવિદ્યા વિશે વાત કરશે અને ત્યાર પછી પરાવિદ્યા વિશે વાત કરશે, જેની અંદર શૌનક ઋષિના પ્રશ્નનો ઉત્તર છે. પરાવિદ્યા એટલે બ્રહ્મવિદ્યા, અને એ સંશય નિવૃત્તિ માટે પહેલા પ્રયત્ન કરે છે. એટલે આ રીતે બે પ્રકારના જ્ઞાન છે એ પ્રાપ્ત કરવા જોઈએ. એનો અર્થ એવો થયો, બહુ સ્પષ્ટ થઈ ગયું, વિદ્યા પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું વેદની અંદર, અર્થાત મનુષ્ય છે એ જન્મથી કેવો છે, અજ્ઞાની છે, અને માટે બંને વિદ્યાઓ પ્રાપ્ત. એકચ્યુઅલી આ અપરા વિદ્યાને તો પાછળથી અવિદ્યા જ કહેશે, વિદ્યા છે જ નહીં. જે તમને જે વસ્તુ તમારા અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે એને જ્ઞાન કેવી રીતે કહેવાય, બરાબર છે. મેં ગઈકાલે જ કહ્યું હતું બ્રહ્મ વિદ્યા એવી છે જે ખરેખર તમારામાંથી એક ખ્યાલની નિવૃત્તિ કરી દે છે. શું?
હું અજ્ઞાની છું એની નિવૃત્તિ કરે છે. માટે એ જ વિદ્યા છે. બીજા બધા જ્ઞાનની અંદર, આ પરાવિદ્યાની અંદર આ અજ્ઞાની છું એની નિવૃત્તિ થવાને બદલે હું ઘોર અજ્ઞાની છું, ઘોર ઘોર અજ્ઞાની છું, ઘોરતમ અજ્ઞાની છું, એ વસ્તુ પ્રતિપાદિત થાય છે. માટે એને વિદ્યા કહેવાય જ નહીં. અવિદ્યાની નિવૃત્તિ કરે વિદ્યા, એ ન કરી શકે તો એ પોતે અવિદ્યા જ છે. અને એ દ્રષ્ટિએ અપરાવિદ્યા છે, અવિદ્યા જ છે એ કહેશે આગળ. હવે પરાવિદ્યા પહેલા કેમ કહીએ, જણે આવો પ્રશ્ન કર્યો. પરાચ એવ અપરાચ, પહેલા પહેલા નામ પરાનું કેમ આપ્યું? લોકોને પ્રશ્ન નહીં કોઈ, આપણને કશા પ્રશ્ન ના થાય તો વાંધો નહીં. પરા પરાવિદ્યા એટલે કે કારણ વિદ્યા, સમગ્ર જગતનું કારણ બ્રહ્મ, બ્રહ્મ વિદ્યા એ કારણ વિદ્યા છે. અને કારણ હંમેશા કાર્ય કરતા ચડિયાતું હોય. કાર્યનું અસ્તિત્વ જ શેને આભારી છે? કારણને આભારી છે. ટેબલનું અસ્તિત્વ કોને આભારી છે? લાકડાને. લાકડું ચડિયાતું કહેવાય. અને એ જ રીતે સમગ્ર જગતનું કારણ બ્રહ્મ છે, અને એની પ્રતિપાદિત કરતી અને વિષય બનાવતી વિદ્યા પરાવિદ્યા છે. માટે પરાનો પહેલા ઉલ્લેખ કરે છે, અપરાનો ત્યારબાદ. સારું, હવે અપરાવિદ્યા એટલે શું? ન પરા, જે પરા નથી અર્થાત જે બ્રહ્મ વિદ્યા નથી એ કાર્ય વિદ્યા. હવે અહીંયા તફાવત તમે જો જુઓ તો પરાવિદ્યા જે છે એ મોક્ષ માટે છે, અપરાવિદ્યા જે છે એ મોક્ષ માટે નથી. પરાવિદ્યાનું સ્વરૂપ એક છે, અપરાવિદ્યાનું સ્વરૂપ જુદું છે. પરાવિદ્યા પ્રાપ્ત કરો એટલે પૂર્ણ માત્રામાં પ્રાપ્ત થઈ જાય. અપરાવિદ્યા ગમે એટલી પ્રાપ્ત કરો તો પણ તમને આરામાં ક્યારેય એ તરસ છિપાય નહીં. કારણ કે અપરાવિદ્યા અનંત છે. કેમ અનંત છે? અને જાણવું અપરાવિદ્યા, જગતની વસ્તુઓને જાણવું અપરાવિદ્યા. આની અંદર શરૂ કરો ને આજથી રિસર્ચ, આ શું છે જાણવાનું શરૂ કરો, આજથી 10 પેઢી પછી પણ હજુ ચાલુ હોય, 10 પેઢી પછી પણ ચાલતું હોય આનું રિસર્ચ. એટલે બતાવે છે અનંત છે. અને એ દ્રષ્ટિએ માત્ર અપરાવિદ્યા તો જેનાથી વ્યવહાર ચાલે, જેનાથી રોજીરોટી મળે, કમાણી થાય, એટલું પ્રાપ્ત કરો તો બહુ થઈ ગયું. પૂર્ણ માત્રામાં અપરાવિદ્યા પ્રાપ્ત ન કરી શકાય. પરાવિદ્યાનો વિષય બ્રહ્મ પૂર્ણ છે, અને માટે એ વિદ્યા પૂર્ણ છે પ્રાપ્ત થાય તો. અને એ દ્રષ્ટિએ પરાવિદ્યા અને અપરાવિદ્યાનો આ ભેદ છે. તો પછી હવે આ બધું, આટલું બધું તમે કહો છો અપરાવિદ્યાના બધા, કોઈ એમાં કોઈ અમને સાર દેખાતો નથી, તો માત્ર પરાવિદ્યા જ પ્રાપ્ત કરીએ તો? ના, અત્યારે તમે મને સાંભળી રહ્યા છો એ ભાષાને કારણે, હે ને, એ ભાષાનું જ્ઞાન અપરાવિદ્યા. માત્ર ભાષા નહીં, બુદ્ધિમાં હું બોલું એ પ્રમાણે તમે તર્ક પણ કરતા જાઓ છો. હા, થોડો ન્યાય એ પણ શું? અપરાવિદ્યા. આ બધું અપરાવિદ્યા. એટલે આ રીતે એ બધી વસ્તુઓ થોડે ઘણે અંશે પ્રાપ્ત કરી હોય તો પછી છેવટે પરાવિદ્યા માટેની ભૂમિકા રચાય. માટે અપરાવિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. માટે બંને વિદ્યાઓ વેદિતવ્ય, બંને પ્રકાર, બંને વિદ્યાઓ પ્રાપ્ત કરવી જોઈએ, જાણવી જોઈએ એવું કહ્યું. પરંતુ અપરાવિદ્યા જેટલી જરૂર હોય એટલું જાણો. સંસ્કૃત ગ્રામર એમાં બધું આવવાનું છે. અપરાવિદ્યાનું કઈ કઈ અપરાવિદ્યાઓ છે કહેશે હમણાં 10. આ બધું જાણવું પડે થોડે ઘણે અંશે. સંસ્કૃત એટલે શું? તો પછી તો ભાઈ ભાઈ વાત જુદી છે. સંસ્કૃત એટલે શું? હા, ત્યાંથી શરૂઆત થાય તો પછી મુશ્કેલી છે. અત્યારે જે ગુજરાતી ભાષા તમે જે જાણો છો, જેને કારણે અત્યારે તમારા માટે પરાવિદ્યા પ્રાપ્ત કરવી શક્ય બની છે, એ ગુજરાતી ભાષા શું કહેવાય? અપરાવિદ્યા કહેવાય. અને આ રીતે આની ચર્ચા આમાં બધું બહુ આવવાની છે લંબાણપૂર્વક, એટલે હું હમણાં નથી કહેતો. શું કરે છે આચાર્ય એકચ્યુઅલી તમને કહું, પહેલા હવે આ નામ આપી દીધા પરાવિદ્યા અપરાવિદ્યા, હવે પછી બંનેને ટૂંકમાં જણાવશે. એમાં પહેલા અપરાવિદ્યા વિશે કહેશે ટૂંકમાં, પછી પરાવિદ્યા વિશે કહેશે ટૂંકમાં, પછી અપરાવિદ્યાનો વિસ્તાર કરશે, પછી પરાવિદ્યાનો વિસ્તાર કરશે. અને આ રીતે આપણી શિબિર આગળ ચાલશે. ચાલો પાંચમો મંત્ર,
તત્ર અપરા ઋગ્વેદ તત્ર અપરા ઋગ્વેદ યજુર્વેદ યજુર્વેદ સામવેદોથર્વવેદ સામવેદોથર્વવેદ શિક્ષાકલ્પો વ્યાકરણમ શિક્ષાકલ્પો વ્યાકરણમ નિરુક્તમ છંદો જ્યોતિષમિતિ નિરુક્તમ છંદો જ્યોતિષમિતિ અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે પરાયયા તદક્ષરમ અધિગમ્યતે તત્ર અપરા ઇતિ ઋગ્વેદઃ યજુર્વેદઃ સામવેદઃ અથર્વવેદઃ શિક્ષા કલ્પ વ્યાકરણમ નિરુક્તમ છંદઃ જ્યોતિષમ અપર અથ અથ એટલે હવે નવો ટોપિક અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે જ્યોતિષમ ઇતિ એ ઇતિ જે કહ્યું એ વાક્ય પૂરું થયું બતાવે છે બરાબર ને એટલે એ અપરા વિદ્યાની વાત કરી તત્ર તત્ર એટલે આ બંનેમાંથી પરા અપરામાંથી પછી ઋગ્વેદ વગેરે કહ્યું એની અંદર ચાર વેદ અને વેદને અભ્યાસ માટે જરૂરી એવી વિદ્યા શાખાઓ ગૌણ છ આ ચાર અને છ ચાર વેદ અને બાકીની છ વિદ્યા શાખાઓ જેને વેદના અંગ કહેવામાં આવ્યા વેદાંગ કહેવાય છે આ દસે દસ મળીને અપરા વિદ્યા છે યયા અક્ષરમ અધિગમ્યતે જેના દ્વારા અક્ષર પરમાત્મા બ્રહ્મને જાણી શકાય છે તત્પરા એ પરા વિદ્યા છે બરાબર ચાલો પહેલા ઋગ્વેદ ઋગ્વેદ એટલે શું ઋગ્વેદ જેની અંદર છંદોબદ્ધ મંત્ર રહેલા છે જે પદ્ય વિભાગ છે યજુર્વેદ એટલે શું જેની અંદર પણ મંત્રો રહેલા છે પણ ગદ્ય વિભાગ છે છંદ નહીં છંદથી બદ્ધ હોય એક પદ્ય વિભાગ કહેવાય છંદમાં બદ્ધ ન હોય એ ગદ્ય વિભાગ કહેવાય એ આ તો આપણે જાણીએ જ છીએ આવી વસ્તુ એટલે ઋગ આવે એ છંદોબદ્ધ મંત્રો અને છંદમાં બદ્ધ ના હોય પ્રોઝ ટાઈપ જેમ આપણે નિબંધ વગેરે કહીએ ટાઈપ કવિતા વગેરે છંદ વગેરેમાં હોય આપણે એને પદ્ય કહીએ આ નિબંધ વગેરે હોય એને આપણે ગદ્ય જ કહેતા હોય છે એ પ્રકારે ઋગ્વેદની અંદર છંદોબદ્ધ મંત્ર છે ઋગ્વેદ આ છે ને વેદના છ છંદ છે આવવાનું છે આગળ ત્રિષ્ટુપ અનુષ્ટુપ ઇનફેક્ટ આપણા ભગવદ્ ગીતાની અંદર જ બે છંદ છે અનુષ્ટુપ અને ત્રિષ્ટુપ એવી રીતે વેદની અંદર પણ જે છંદોબદ્ધ જે છે ગાયત્રી દાખલા તરીકે ગાયત્રી છંદ છે એ સવિત્ર મંત્ર જે ગાયત્રી છંદમાં છે આવશે હું કહું છું પછી એટલે આ રીતે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ મંત્રોને મ્યુઝિકલ બનાવો તો એ સામવેદ બને સામ કહેવાય ઇતિ સામ ગાયન નાસ્તે હા ઉહ ઉહ અહમન્નમ 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 અહમન્નાદોહમન્નાદોહમન્નાદઃ અહગ્ગશ્લોકકૃદ 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 વગેરે 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 આ તો તૈતિરીમાં છે એટલે ખબર નહીં તો હું અમે ક્યાં સામે શીખવા ગયા અમને ખબર નથી પણ તૈતિરી ઉપનિષદમાં ભૃગુવલ્લીમાં આટલું ઇતિ સામગાયન નાસ્તે સામગાયન કરે છે ખુશ થઈને જ્ઞાની જે છે એકદમ જે મ્યુઝિક આવે ને લોકો કેવા નાચવા લાગે એવી રીતે આ જ્ઞાની પુરુષ અહમન્નમ 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 ઓહો હો હું જ અન્ન છું અર્થાત હું જ આ જગતનો ભોગતા છું અને હું જ જગતનું અન્ન છું ભોગ રૂપે પણ હું છું ભોગતા રૂપે પણ હું જ છું ઓહો જે કાંઈ છે એ બધું હું છું ભોગતા ભોગ્ય જ્ઞાતા જ્ઞેય દ્રષ્ટા દૃશ્ય જે કાંઈ જગત છે હું જ છું ઓહો કોઈ મર્યાદા જ નહીં કોઈ પ્રકારની મર્યાદા નહીં અહમની કોઈ મર્યાદા જ નહીં ભોગતા મર્યાદિત ભોગ્ય મર્યાદિત પદાર્થ બધું હું છું આનું નામ બ્રહ્મજ્ઞાન માટે એકદમ ખુશ થઈને સામગાયન કરે છે ત્યારે એવું કહે છે અહમન્નમ ભાષ્યકાર કહે છે અદ્યતે ઇતિ અન્નમ અત્તિ ઇતિ અન્નમ બંને અર્થ આપ્યા ત્યાં અત્તિ જે ભોગવે છે અર્થાત ભોગતા રૂપે રહેલો છે એને અન્ન કહેવાય અદ્યતે જેનો ભોગ થાય છે એ પણ
માટે અન્નમના બંને અર્થ ભોગતા અને ભોગ્ય સર્વ કાંઈ હું છું. અને આ રીતે મ્યુઝિકલ મંત્ર એને સામ કહેવાય, જે મંત્રો ગાઈ શકાય. અથર્વવેદ એટલે મોટાભાગના મંત્રો અથર્વ ઋષિ અને અંગિરસ ઋષિ દ્વારા જ જેનું દર્શન થયેલું છે એ અથર્વવેદ છે. અથર્વવેદના દેવતાઓ, અથર્વવેદની ગાયત્રી, બધું બહુ જુદું જુદું છે. બહુ એના દેવતાઓ, એ યજ્ઞ કર્મો પણ જરા જુદા પ્રકારના છે, જે સામાન્ય રીતે શિષ્ટ લોકો ન કરતા હોય એવા પ્રકારના. અને માટે હંમેશા ત્રણ વેદને એકમાં મૂકવામાં આવે, અથર્વવેદને બિચારાને બહાર મૂકવામાં આવે છે. ત્રય સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને, ત્રય કહ્યું ત્યાં, ત્રય ત્રણ વેદ કેમ લઈ ચોથો આ અથર્વ, ના એ જુદો. સર્વત્ર ત્રણનો સમૂહ એક, કારણ કે ત્રણે માટે ગાયત્રી એક, બધું એક. દેવતાઓ જુદા પ્રકારના, અથર્વવેદના દેવતાઓ, યજ્ઞ કર્મ બધું જુદા પ્રકારના, કર્મ ફળ જુદા, બધું જુદું. જે અથર્વવેદના શાખાને અંતર્ગત હોય એ લોકોની ઉપનયન વિધિમાં ગાયત્રી વગેરે બધું બહુ જુદું જુદું, સામાન્ય રીતે કોઈ દેખાતું નથી અથર્વવેદ વાળું, પણ હોઈ શકે. એનીવે, એટલે આ રીતે આ ચાર વેદ અપરા વિદ્યા એટલે શું, પણ ચાર વેદ અપરા વિદ્યા એટલે શું? આ ચાર વેદનું અધ્યયન કરો, એ વેદની શાખાનો પાઠ કરો, એ વેદની શાખાને અંતર્ગત રહેલા સામાન્ય અર્થને જાણો, આ બધું અપરા વિદ્યા છે. એમાં એક બહુ મોટો પ્રશ્ન આ ભાષ્યકાર ઊભો કરવાના છે, ગંભીર પ્રશ્ન છે, એ પછી ચર્ચા કરીશું. અને પરાવિદ્યા, અપરા વિદ્યાની જે વાત કરી એમાં એવું છે, આ પરા વિદ્યા જે છે વાસ્તવમાં આપણા અવિવેકને દૂર કરે. મુખ્ય પ્રશ્ન જે છે અવિવેકનો છે. આપણે જીવનમાં પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. મેં તમને પહેલા દિવસે જ વાત કરી, હું બ્રહ્મ છું, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ જ્ઞાન નથી, કારણ કે જીવનમાં ભ્રમ છે, અવિવેક છે અજ્ઞાનને કારણે. અને એને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કંઈક માનસિક ભૂમિકા હોવી જોઈએ, જેની અંદર બે મુખ્ય વસ્તુ હોવી જોઈએ. એક તો આપણું વિચાર કરવાની શક્તિ, કારણ કે આ બધી વસ્તુમાં વિચાર ઘણો લાંબો કરવો પડે છે, એટલે બુદ્ધિશક્તિ કે જેમાં આ વસ્તુનો વિચાર કરી શકાય, એક અધિકારીત્વ. અને બીજું લાગણીના સ્તરની થોડી પરિપક્વતા જોઈએ. લાગણીના સ્તરની પરિપક્વતા એટલે વ્યક્તિનું હૃદય થોડું કમ્પેશનેટ, ભૂત દયા અને અહિંસા, આ બે મુખ્ય વસ્તુ છે જે સંન્યાસના લક્ષણ છે. જે સંન્યાસીઓ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે એમની અંદર આ બે વસ્તુના જ વ્રત લેવડાવવામાં આવે છે, અહિંસા અને ભૂત દયા, કમ્પેશન, અન્ય પ્રત્યે દયા, કરુણા. આ લાગણીના સ્તરની પરિપક્વતા જોઈએ અને બુદ્ધિમાં વિચાર કરવાની ક્ષમતા જોઈએ. આ બધું પ્રાપ્ત કરવા માટે અપરા વિદ્યા બહુ જ જરૂરી છે, અને માટે એનું પહેલા વર્ણન કરવામાં આવે છે. એ નહીં હોય, લાગણીના સ્તરની પરિપક્વતા ના હોય, બુદ્ધિમાં વિચાર કરવાની ક્ષમતા ના હોય, તો આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં, અને માટે એનું પહેલા વર્ણન કરે છે. સારું, હવે એ વેદને સમજવા માટેની જે ઓક્ઝિલરી છે, ગૌણ વિદ્યા શાખાઓ, વેદને સમજવા માટે આ ચાર વેદને, એ વેદ એને વેદના અંગ કહેવાય છે, વેદાંગ કહેવાય છે, એની વાત કરે છે. જેવી રીતે આ લોકો કેમેસ્ટ્રી ભણનારા જે હોય છે, એ મુખ્ય વિષય કેમિસ્ટ્રી હોય તો પછી બીજા બે ગૌણ વિષયો, પેલું ભૌતિક શાસ્ત્ર અને મેથેમેટિક્સ. કારણ કે ભૌતિક શાસ્ત્ર તમે ભણો તો એમાં ઘણું બધું મેથેમેટિક્સ આવતું હોય છે, કેમિસ્ટ્રીમાં આવે છે પણ ઓછું પ્રમાણમાં. પરંતુ આ ગૌણ વિષયો ભણવા પડે, જેને અંગ કહી શકાય. એવી રીતે વેદ મુખ્ય વિષય, પણ એને જાણવા માટે, એનું અધ્યયન કરવા માટે આ છ શાખાઓ, એનું પણ અધ્યયન કરવું જોઈએ. ગૌણ વિષય પહેલું શિક્ષા. શિક્ષા એટલે ઉચ્ચારણ શાસ્ત્ર. આ જે છે ઉચ્ચારણ શાસ્ત્ર, અને ઉચ્ચારણ શેનું? વર્ણનું. વર્ણનું ઉચ્ચારણ, જેનું ઉચ્ચારણ થાય એને વર્ણ કહેવાય. આપણે શું કહીએ છીએ જનરલી, પેલું લખે ને ક, એને વર્ણ કહેતા હોય છે. એ તો લિપિ છે, માત્ર વર્ણ્યંતે ઇતિ વર્ણાહા, જેનું ઉચ્ચારણ થાય એને વર્ણ કહેવામાં આવે છે. પેલું તો એ વર્ણને અનુરૂપે ડ્રોઈંગ જ હોય છે, અને એ વર્ણમાંથી શબ્દ બને. એ શબ્દનું પણ જે સાંભળીએ છીએ એને શબ્દ કહેવાય,
જે લખીએ છે એ માત્ર એની લિપિ છે. આ શિક્ષા જે છે એ ઉચ્ચારણ શાસ્ત્ર છે, એના છ અંગ છે અને એનો એની વાત શિક્ષાવલ્લીમાં તૈતિરીયમાં કરવામાં આવી. વર્ણ સ્વર માત્ર બલમ સામ સંતાન ઇત્યુક્ત શિક્ષાધ્યાય. આ શિક્ષા શાસ્ત્ર છે જેમાં છ વસ્તુ છે, વર્ણ સ્વર માત્ર બલમ સામ સંતાન. વર્ણ એટલે આ ક ખ ગ લખાણ નહીં, લિપિ નહીં, લિપિ છે ને જુદી જુદી હોય. ક બંગાળીમાં જે ક લખાય એ જુદો હોય, ગુજરાતીમાં લખાય જુદો હોય, હિન્દીમાં લખાય જુદો હોય, તમિલમાં લખાય જુદો હોય, એ તો લિપિ છે, પણ ઉચ્ચારણ જેનું થાય છે એ વર્ણ છે. એટલે વર્ણ સ્વર, સ્વર એટલે ઉદાત અનુદાત વગેરે જે વેદના સ્વર છે. પછી માત્રા, હ્રસ્વ દીર્ઘ પ્લુત, હા આ બધું જાણવું પડે. ઉચ્ચારણ કરવું હોય તો હ્રસ્વનું ઉચ્ચારણ હ્રસ્વ રીતે, વર્ણનું ઉચ્ચારણ એ આવડવું જોઈએ. ઘણા લોકો સકારને ઠેકાણે સકાર અને સકારને ઠેકાણે સકાર, સસલા એ સસલા ના બોલાય. તમે શિવ ભક્ત છો એમ કે છે, શું કે તમે શિવ શિવ ભક્ત, સસારાણા સાકરિયા, સ સ સ એટલા ઉચ્ચારણમાં આપણા ગુજરાતીઓને બહુ તકલીફ છે, બહુ છે. એ તમિલનાડુમાં છે ને પફ બભ તથ દધ, તથ દધ એમના માટે એ આટલા ચાર નથી, એક જ છે. એટલે એક અમારા બ્રહ્મચારી તુષ્ટ ચૈતન્ય, તુષ્ટ આપણે ગુજરાતીઓ બોલી શકીએ પણ એમને માટે ત બરાબર થ, થ બરાબર દ, દ બરાબર ધ, અને એ માટે તુષ્ટમાંથી તુષ્ટ ને તુષ્ટમાંથી દુષ્ટ ને દુષ્ટમાંથી દુષ્ટ, દુષ્ટ ચૈતન્ય દુષ્ટ ચૈતન્ય. અરે પફા બફા એ લોકોના ચાર નથી, ચારે ચાર એક જ ગરબડ. એટલે પફ બફ એક થઈ જાય ને એટલે શું થાય, અમારા એક સ્વામીની છે એમનું નામ છે પ્રમાનંદા, એટલે પ્રમાનંદાને બદલે પ ફ બ ભ એટલે છેલ્લો લઈ લીધો, બ્રહ્માનંદા. બોલો ઓનેસ્ટલી, તમે કોઈ તમિલિયન વ્યક્તિ અહીં મને ખબર નથી, હશે તો પૂછો. આ ચાર ઉચ્ચારણ જે છે એ બહુ મહત્વની વસ્તુ છે. એનીવે, એટલે આ છ વસ્તુ એની અંદર રહેલી છે શિક્ષાશાસ્ત્રની અંદર. અને એ શિક્ષાશાસ્ત્રમાં આ ઉચ્ચારણ જે છે એની શું બીજી મહત્તા છે એ વાત હું આ રિસર્ચ પછી તમને થોડી કરું છું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.